સુરત ગ્રામ્ય વિસ્તારમાં એટીયુ ટીમે દરોડા પાડ્યા હતા, જેમાં બાળમજૂરી કરાવતા હોટલ માલિક સામે કાર્યવાહી કરી એક 13 વર્ષના બાળમજૂરને મુક્ત કરાવવામાં આવ્યો હતો. રેન્જ શ્રી વી ચંદ્રશેખર સાહેબ સુરત જિલ્લા પોલીસ અધિક્ષક હિતેશ જોઈસર નાની સૂચના મુજબ સુરત ગ્રામ્યમાં બાળમજૂરી કરાવી આર્થિક શોષણ કરાવતા ઇસમને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવા એએચટીયુ સેલના પીઆઈ શ્રી જે બાળો તેમજ તેમની ટીમના માણસોને સૂચના આપવામાં આવેલી હતી. જે સૂચના આધારે તાપી બ્રિજ પાસે રાધે કૃષ્ણ કાઠિયાવાડી રેસ્ટોરન્ટના માલિકે પોતાના રેસ્ટોરન્ટમાં 13 વર્ષના બાળ કિશોરને મજૂરી કામે રાખી તેની પાસે 14 કલાક કામગીરી મજૂરી કરાવી તેને પૂરતું વેતન નહીં આપી તેનું શોષણ કરતો હોવાની બાતમીના આધારે એએચટીયુની ટીમ દ્વારા ઉપરોક્ત રેસ્ટોરન્ટમાંથી એક બાળ કિશોર મરવસ્તેરનો મળી આવ્યો હતો. તેને રેસ્ક્યુ કરી VR પુપવાડા આશ્રમ કતારગામ સુરત ખાતે રાખી રેસ્ટોરન્ટના સંચાલક ભરત જેઠાભા વારોતરિયા રહે ઈ 301 લક્ષ્મી એપાર્ટમેન્ટ કામરેજ સુરતના વિરુદ્ધમાં જુવેનાઇલ જસ્ટિસ એક્ટ તેમજ બાળ તરુણ સંબંધિત અને નિયમન કાયદા મુજબ કાયદેસરની કાર્યવાહી કરી આરોપીને ડિટેન કરી આગળની કાર્યવાહી માટે કામરેજ પોલીસને સોંપવામાં આવ્યો હતો. સુરેશ રાઠૌડ, INTV ન્યૂઝ, કામરેજ.